નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેડ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો ટૉપિક છે જે મિત્રો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એટલે કે આપણે હેલ્થના ટોપિક પર જોઈશું એમપી ડબલ્યુ એફએ ડબ્લ્યુ એસઆઈના પચાસ મોસ્ટ આઈએમપીએમસીક્યુ લઈને આવે છે બરાબર આ જે પચાસ મોસ્ટ આઈએમપીએમસીક્યુ છે એ ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેલ્ફ ગવર્મેન્ટની જે બુકો છે બરાબર એકથી પાંચ ભાગ એમાંથી જ આપણે લઈને આવે છે તો ઓથેન્ટિક માહિતી છે બરાબર તો વિડીયોને છેલ્લે સુધી જોજો જો વિડીયોને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો વિડીયોને શેર સબસ્ક્રાઈબ લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે જોઈશું એમપી ડબ્લ્યુ એફએ ડબ્લ્યુ એસઆઈના પચાસ પોસ્ટ આઈએમપી એમસીક્યુ તો ટાઈમ વેસ્ટ ના કરતાં ચાલુ કરીએ એમપી ડબલ્યુ એફએ ડબલ્યુ એસઆઈના પચાસ પોસ્ટ આઈએમપી એમ સીક્યુ તો મિત્રો નંબર એક જોઈએ કે આરોગ્ય અને માંદગીને કોઈ જે રાજકીય કે ભૌગોલિક સીમાઓ નથી હોતી કોણ હતા તો પોડ પોડ રસેલ રસેલ ભાગ એક છે ભાગ એમસીક્યુ છે બરાબર ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેલ ગવર્મેન્ટના તો નંબર એક આરોગ્યના માનગીને કોઈ જ રાજકીય કે ભૌગોલિક સીમાઓ હોતી નથી કહેનાર કોણ હતા તો પોડ રેસલ પોડ રેસલ બરોબર તો યાદ રાખવાનું છે નંબર બે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સ્વસ્થની વ્યાખ્યા કરે કરવામાં આવી તો ઓગણીસો ને અડતાલીસમાં ઓગણીસો ને અડતાલીસ બરાબર તો આઈએમપી છે નોટ કરી લેજો એક્ઝામમાં આવી શકે નંબર ત્રણ આરોગ્યના મુખ્ય ઘટકો કેટલા છે આરોગ્યના મુખ્ય ઘટકો કેટલા છે તો છ તો આ બી તમારે યાદ રાખી લેવાનું છે આગળ આપણે જોઈએ નંબર ચાર થેલેસિમિયા એ કેવો રોગ છે બરાબર તમને ખબર છે કે થેલેસીમિયા છે એ અનુવાંશિક રોગ છે નંબર પાંચ લોક સ્વસ્થ તરીકે કોને ઓળખવામાં આવે છે લોકસ્વસ્થ તરીકે કોને ઓળખવામાં આવે છે તો પ્રિવેન્ટીવ મેડિસિન કમ્યુનિટી મેડિસિન અને સામાજિક મેડિસિન એટલે કે જાહેર આરોગ્ય આ જે ચાર વસ્તુ છે એને લોક સ્વસ્થ તરીકે ઓળખવામાં આવે છે નંબર છ ઝેર આરોગ્યની વ્યાખ્યા કોને કહી છે યાદ રાખજો મિત્રો જાહેર આરોગ્યની વ્યાખ્યા સહી વિંસલોએ કરી છે બરાબર સહી વિંસલોએ ઝેર આરોગ્યની વ્યાખ્યા તો આ બી આઈએમપી છે નોટ કરી લેજો કદાચ એક્ઝામમાં આવી શકે નંબર સાત ભારતમાં પોલિયો રોગ ક્યારે નાબૂદ થયો બરાબર બધાને ખબર છે બે હજાર ચૌદ સોરી મિત્રો બરાબર થોડું ટાઈપિંગમાં બોલશે બે હજાર ચૌદ તો ભારતમાં પોલિયો ભારતમાંથી પોલિયો રોગ ક્યારે નાબૂદ થયો તો સત્યાવીસ ત્રણ બે હજાર ચૌદ સત્યાવીસ ત્રણ બે હજાર ચૌદ તો આ બી યાદ રાખી લેવાનું છે બરાબર એક્ઝામમાં આવેલું છે અને આવવાની શક્યતા પણ રહેલી છે નંબર આઠ જોઈએ ભારતમાંથી બાળધનનો રોગ ક્યારે નાબૂદ થયો મિત્રો તો આ બી આઈ છે નોટ કરી જ લેજો બરાબર પીડીએફ જતું હોય તો હું તમને લાસ્ટમાં નંબર આપીશ એના પરથી આ પીડીએફ મંગાવી શકો છો નંબર આઠ ભારતમાંથી બાળધનનો રોગ ક્યારે નાબૂદ થયો તો પંદર પાંચ બે હજાર પંદર પંદર પાંચ બે હજાર પંદર આઈએમપી છે બરાબર ભારતમાંથી બાળ ધરનો રોગ ક્યારેય નાબૂદ થયો તો પંદર પાંચ બે હજાર પંદર નંબર નવ રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન કોની સાથે સંકળાયેલી છે તો કમ્યુનિટી મેડિસિન કમ્યુનિટી મેડિસિન બરોબર મિત્રો આ નવો એમસી ક્યુ છે આવી શકે બરાબર આરએમસી વીએમસી એસએમસી બરાબર અને બીએમસી તો આ જે એમસીક્યુ છે એ આવી શકે છે નંબર નવ રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન કોની સાથે જોડાયેલ છે તો કોમ્યુનિટી મેડિસિન નંબર દસ જાહેર આરોગ્ય જાહેર આરોગ્યના વિકાસને કઈ ક્રાંતિની નિશાની ગણી શકાય છે જાહેર આરોગ્ય વિકાસને કઈ ક્રાંતિની નિશાની ગણી શકાય છે તો ઔદ્યોગિક ક્રાંતિ ઇંગ્લેન્ડ બરોબર ઔદ્યોગિક ક્રાંતિ ઇંગ્લેન્ડ ગણી શકાય છે આગળ જોયું આપણે નંબર અગિયાર જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિ કેવી ઘટના ગણી શકાય છે બરાબર નંબર અગિયાર છે ઔદ્યોગિક ક્રાંતિ એ કેવી ઘટના ગણી શકાય છે તો યોગાંતરિક ઘટના યુગાંતરિક ઘટના નંબર બાર લોક સ્વાસ્થ્ય જીવનમાં કયા રોગનો વધારો જોવા મળે છે લોક સ્વાસ્થ્ય જીવનમાં કયા રોગનો વધારો જોવા મળે છે તો તમને ખબર હશે કે લોક સ્વાસ્થ્ય હોય છે ત્યાં જાતીય રોગ સૌથી વધારે જોવા મળે છે જાતીય રોગમાં એડ્સ બરાબર એડ્સ પછી ગોનોરિયા બરાબર આ ટાઈપના રોગો જોવા મળે છે નંબર તેર જોઈએ કે બ્રિટનમાં પ્રથમ કારખાના બ્રિટનમાં પ્રથમ કારખાના ફેક્ટરી વિધેયક ક્યારે પસાર થયો હતો તો અઢારસો ને બેમાં બરાબર અઢારસો ને બેમાં નંબર ચૌદ જાહેર આરોગ્ય સંબંધિત અધિનિયમ ક્યારે ઘડાયો જાહેર આરોગ્ય સંબંધિત અધિનિયમ ક્યારે ઘડાયો તો અઢારસો ને પંચાવન અઢારસો ને ઓગણ અને ઓગણીસો ને તેત્રીસમાં બરાબર તો આ બી તમારે યાદ રાખવાનું છે કદાચ આવા ઓકોર રીતે પૂછી શકીએ એમ શીખ્યું નંબર પંદર જોઈએ કે પહેલું વિશ્વયુદ્ધ ક્યારે થયું બરાબર પહેલું વિશ્વયુદ્ધ ક્યારે થયું તો આ જીકીમાં બી પૂછવાની શક્યતા રહેલી છે બરાબર તો પહેલું વિશ્વયુદ્ધ ક્યારે થયું તો ઓગણીસો ચૌદથી અઢાર ઓગણીસો ચૌદથી ઓગણીસો અઢાર નંબર સોળ બીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું બીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું તો એ છે ઓગણીસો ઓગણચાલીસ થી પિસ્તાલીસ નંબર સત્તર કોને ગરીબ બરાબર મિત્રો નંબર સતત જોઈએ કે કોને ગરીબમાં જીવતા લોકોને આયુ મર્યાદા ઉપર થતી અસર અને તેને વિવિધ વિસ્તારોમાં રહેતા લોકો વચ્ચે જાણતો તફાવત દર્શાવ્યો છે તો અઢારસો ને માં વિલિયમ ફારા દ્વારા બરાબર વિલિયમ ફારા દ્વારા કોને ગરીબમાં સોરી કોને ગરીબીમાં જીવતા લોકોને આવ્યા મર્યાદા ઉપર થતી અસર અને તેની વિવિધ વિસ્તારોમાં રહેતા લોકો વચ્ચે જાણતો તફાવત દર્શાવ્યો છે તો અઢારસો ને છત્રીસમાં વિલિયમ ભરા દ્વારા બરાબર તો આ બી તમારે યાદ રાખી લેવાનું છે નંબર અઢાર જોઈએ તો બ્રિટનમાં રહેતા બ્રિટનમાં રહેતા મજૂરોમાં સ્વચ્છતા વિષયક પરિસ્થિતિ ઉપર કોને રિપોર્ટ જાહેર કર્યો બ્રિટનમાં રહેતા મજૂરોને સ્વચ્છતા વિષયક પરિસ્થિતિ પર કોને રિપોર્ટ જાહેર કર્યો તો અઢારસો ને સાડત્રીસમાં ચેવિડ દ્વારા બરાબર અવા અઢારસો ને સાડત્રીસમાં ચેવિડ દ્વારા આ રિપોર્ટ છે એ જાહેર કરાયો હતો બરાબર તો આ તમારે યાદ રાખી લેવાનું છે નંબર ઓગણીસ જોઈએ ક્યારે પબ્લિક હેલ્થ ઓથોરિટી ક્યારે પબ્લિક હેલ્થ ઓથોરિટીની રચના સાથે સ્વચ્છતા સંબંધિત સુધારાઓનો વિચાર રજૂ કર્યો તો જવાબ આવશે અઢારસો ને બેતાલીસમાં બરાબર જે પબ્લિક હેલ્થ ઓથોરિટીની રચના અને સ્વચ્છતા સંબંધિત સુધારાઓ રજૂ કર્યા હતા અઢારસો ને બેતાલીસમાં નંબર વીસ જોઈએ કે બ્રિટનમાં જાહેર આરોગ્ય અધિનિયમ લોકો સ્વસ્થ ક્યારે અમલમાં આવ્યો બરાબર બ્રિટનમાં જાહેર આરોગ્ય અધિનિયમ અને લોક સ્વાસ્થ્ય ક્યારે અમલમાં આવ્યો તો 1848 માં અડતાલીસમાં અઢારસો ને અડતાલીસમાં નંબર 21 જોઈએ તો અઢારસો ને પંચોતેરમાં અઢારસો ને પંચોતેરમાં લોક સ્વસ્થ અધિનિયમમાં જાહેર આરોગ્ય તથા નિયમોનો સમાવેશ ક્યારે કઈ ઘટનાને શું કહેવામાં આવે છે તો ગ્રેટ સેનેટરી ઇક્વિનિંગ બરાબર ગ્રેટ સેનેટરી ઇક્વિનિંગ બરાબર નંબર એકવીસ અઢારસો ને પંચોતેરમાં લોક સ્વાસ્થ્ય અધિનિયમમાં જાહેર આરોગ્યના તમામ નિયમોનો સમાવેશ કર્યો આ નિયમ આ આ ઘટનાને શું કહેવામાં આવી છે તો ગ્રેટ સેનેટરી એકવીની બરાબર તો આ બી તમારે યાદ રાખી લોની છે કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે આગળ આપણે જોઈએ નંબર બાવીસ અઢારસો ને અડતાલીસ દરમિયાન કોને લંડનમાં કોલેના રોગચાળો વિશે અભ્યાસ કર્યો હતો અઢારસો ને અડતાલીસ દરમિયાન કોને લંડનમાં કોલેરાના રોગચાળા વિશે અભ્યાસ કર્યો હતો તો તમને ખબર છે કે જોન સ્નો જોન સ્નો નંબર ત્રેવીસ કોને સાબિત કર્યું કે કોલેરા દૂષિત પાણી દ્વારા ફેલાય છે કોણે સાબિત કર્યું કે કોલેરા દૂષિત પાણી દ્વારા ફેલાય છે તો જોન સ્નોએ બરાબર એ તમને ખબર છે કે જોન સ્નોએ એ કોલેરા દૂષિત પાણીથી ફેલાય છે તેવું સાબિત કરનાર પહેલાં વૈજ્ઞાનિક હતા નંબર ચોવીસ જોઈએ કોને ઓળખ સાર્વજનિક સ્વાસ્થ્યના પિતામહ કહેવામાં આવે છે યાદ રાખજો મિત્રો આઈએમપી છે બરાબર નોટ કરો હોય તો કરી લેજો કદાચ એક્ઝામમાં પૂછાય શકે નંબર ચોવીસ કોને કોને ઓળખ બરાબર કોને ઓળખ સાર્વજનિક સ્વાસ્થ્યના પિતામહ સાર્વજનિક સ્વાસ્થ્યના પિતામહ કહેવામાં આવે છે તો એ છે એ જોન સ્નો બરાબર જોન સ્નો નંબર પચીસ કયા વર્ષમાં બાળકો માટે રસીકરણ ફરજીયાત બનાવવામાં આવ્યું છે મિત્રો આ છે એ આઈ છે બરાબર આઈ એમપી છે તો નંબર પચીસ કયા વર્ષમાં બાળકો માટે રસીકરણ ફરજીયાત બનાવવામાં આવ્યું તો અઢારસો ને તેપનથી બરાબર અઢારસો ને તેપનથી આગળ આપણે જોઈએ તો મિત્રો થોડા બેક થઈ ગયેલા બરાબર તો હવે પાછું નંબર પચીસ જોઈએ કે કયા વર્ષમાં બાળકો માટે રસીકરણ ફરજીયાત બનાવવામાં આવ્યું હતું તો અઢારસો ને તેપનમાં યાદ રાખજો બરાબર અઢારસો ને તેપનમાં જે રસીકરણ છે એ ફરજિયાત કરવામાં આવ્યું હતું નંબર છવ્વીસ મુંબઈમાં પ્લેગની મહામારી ક્યારે ફેલાઈ હતી મુંબઈમાં પ્લેગની મહામારી ક્યારે ફેલાઈ હતી તો અઢારસો ને છન્નુંમાં અઢારસો ને છન્નુંમાં બરાબર તમને ખબર હશે કે સુરતમાં જે પ્લેગની છે એ મહામારી ક્યારે ફેલાઈ છે એ તો બધાને ખબર છે બરાબર છતાં મુંબઈમાં ક્યારે ફેલાઈ પ્લેગની મહામારી તો એ છે અઢારસો ને છન્નુંમાં આગળ આપણે જોઈએ નંબર સત્યાવીસ સુધારા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો સુધારા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો ઓગણીસો ને ઓગણીસમાં ઓગણીસો ને ઓગણીસમાં આગળ આપણે જોઈએ નંબર અઠ્યાવીસ તો ભારતમાં સ્વાસ્થ્ય સંરક્ષણ અને વિકાસ સમિતિની નિયુક્ત કોને અને ક્યાં થઈ તો સર જોસેફ વિલિયમ દ્વારા બરાબર સર જોસેફ વિલિયમ બોર દ્વારા ઓગણીસો ને તેતાલીસમાં થઈ છે બરાબર ભારતમાં સ્વસ્થ સંરક્ષણ અને વિકાસ સમિતિની નિયુક્ત બરાબર જે ઓગણીસો ને તેતાલીસમાં અને ક્યારે થઈ બરાબર જે ઓગણીસો તેતાલીસમાં સર જોસેફ દ્વારા આવી હતી આગળ આપણે તો નંબર ઓગણત્રીસ જોઈએ તો ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારમાં આરોગ્ય મંત્રાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી તો ઓગણીસો ને માં ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારમાં આરોગ્ય મંત્રાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી છે તો આ આઈએમપી છે મિત્રો નોટ કરી લેજો બરાબર જે ઓગણીસો ને સુડતાળીસમાં કરવામાં આવી છે આરોગ્ય મંત્રાલયની સ્થાપના નંબર ત્રીસ ભારતમાં વિશ્વ આરોગ્ય સંસ્થાનું સભ્ય ક્યારે બન્યું આ મિત્રો ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે બરાબર તો આ નોટ કરી લેજો બરાબર ભારતમાં વિશ્વ આરોગ્ય સંસ્થાનું સભ્ય ક્યારે બન્યું તો ભારત છે એ ઓગણીસો ને સુડતાળીસમાં બરાબર ઓગણીસો ને સુડતાળીસમાં તો તમારે નોટ કરી લેવાનું છે આગળ આપણે જોઈએ નંબર એકત્રીસ ભારતમાં આરોગ્ય ભારતમાં આરોગ્ય વિશેનું બંધ વિશેનું બંધારણ કયા આર્ટિકલમાં કરવામાં આવ્યું છે મિત્રો આ જે છે એ એક્ઝામમાં પૂછાઈ શકે બરાબર આઈએમપી છે ઓક્વડ રીતે પૂછાઈ શકે છે ભારતમાં આરોગ્ય વિશેનું બંધારણ કયા આર્ટિકલમાં કરવામાં આવ્યું છે તો આર્ટિકલ ને છેતાલીસથી અને ને સુડતાલીસ બરાબર આર્ટિકલ બસો છેતાલીસ અને ને સુડતાલીસ તો આ બી તમારે યાદ રાખવાનું છે નંબર બત્રીસ ભારત સરકારે યોજના આયોગની રચના ક્યારે કરી તો ઓગણીસોને પચાસમાં ભારત સરકારે યોજના આયોગની રચના ક્યારે કરી તો ઓગણીસોને પચાસમાં બરાબર તો યાદ રાખ લેવાનું છે અને તેત્રીસ ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે લાગુ કરવામાં આવી આ મિત્રો આઈ એમ છે બરાબર જે ઓગણીસો એકાવનથી પંચાવન આઈ એમ બરાબર જે એક વખત એક્ઝામમાં બી આવી ગયેલું છે ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે લાગુ કરવામાં આવી તો ઓગણીસો ને એકાવનથી પંચાવન બરાબર યાદ રાખી લેવાનું છે આગળ આપણે જોઈ લઈએ તો એન આઈ એફ ડબલ્યુ એફ ડબલ્યુનું પૂરું નામ શું છે બરાબર આવા ફૂલ ફોર્મ છે એ પૂછાઈ શકે છે તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર યાદ રાખજો મિત્રો એફ ડબલ્યુનું પૂરું નામ શું છે તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર તો આ બી તમારે યાદ રાખી લેવાનું છે નંબર પાત્ર જોઈએ ભારતમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ ક્યારે તૈયાર કરવામાં આવી ભારતમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ ક્યારે તૈયાર કરવામાં આવી તો 1983 યાદ રાખજો મિત્રો 1983 હેલ્થ નું હેલ્થનું છે આવી શકે આવી શકે ને આવી શકે બરાબર આવા એમસીક્યુ છે એ પૂછાઈ શકે છે ભારતમાં સ્વસ્થ ભારતમાં રાષ્ટ્રીય સ્વસ્થ નીતિ ક્યારે તૈયાર કરવામાં આવી તો 1983 ને નંબર છત્રીસ ભારત સરકારે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો આ મિત્રો છે ને એ એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલું બરોબર તો નોટ કરી લેવાનું છે બરાબર ભારત સરકારે રાષ્ટ્રીય સ્વસ્થ કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો રાષ્ટ્રીય સ્વસ્થ કાર્યક્રમ એ તમને ખબર છે કે ઓગણીસોને એકાવન ઓગણીસો ને એકાવનમાં બરાબર આગળ આપણે જોઈએ તો નંબર સાડત્રીસ સન અઢારસો ને વીસમાં કોને લોક સ્વસ્થની વિસ્તૃતપણે વ્યાખ્યા આપી બરાબર તો સર વિંસોન સર વિંસોન બરાબર તો આ બી તમારે યાદ રાખી લેવાનું છે નંબર સાડત્રીસ સન અઢારસો ને વીસમાં કોને લોક વિસ્તૃત વિસ્તૃતપણે વ્યાખ્યા આપી છે તો સર વિન્સોન નંબર અડત્રીસ થીક અને થીમ સ્મિયર સ્લાઇડ કયા રોગમાં બનાવવામાં આવી છે બરાબર તો બધાને ખબર છે થિક અને થિંસમિયર બરાબર જે સ્લાઇડ છે એ કયા રોગમાં બનાવવામાં આવે છે તો મેલેરિયા રોગમાં બરાબર મેલેરિયા રોગમાં નંબર ઓગણચાળીસ એમટીપી એક્ટ ભારતમાં ક્યારે લાગુ કરવામાં આવ્યો એમટી પી એક્ટ ભારતમાં ક્યારે લાગુ કરવામાં આવ્યો તો ઓગણીસો ને એકોતેરમાં બરાબર એમટી પી છે અને પીએનડીટી એક્ટ છે બરાબર એ બે એક્ટ છે એમાં એમટીપી એક્ટ છે એ ભારતમાં ક્યારે લાગુ કરવામાં આવ્યો તો ઓગણીસો ને એકોતેરમાં તો આ બી તમારે યાદ રાખી લેવાનું છે આગળ જોઈએ નંબર ચાલીસ તો આ જે છે એમપી ડબલ્યુ માટે છે બરાબર એમપીએ એટલે કે મલ્ટિપર્પઝ હેલ્થ સોરી મિત્રો બરાબર થોડા બેક થઈ જવાય છે એના લીધે નંબર ચાલીસ એમપી એટલે કે હેલ્થ વર્કર પુરુષ દ્વારા તેમના વિસ્તારોમાં આવતા પરિવારોની મુલાકાત કેટલા દિવસે કરવાની રહે છે તો આ તમારે યાદ રાખવાનું છે કે પરિવારની મુલાકાત છે ને એ મિત્રો દર પંદર દિવસે દર પંદર દિવસે કરવાની રહે છે તો નંબર ચાલીસ એમપી ડબલ્યુ પુરુષ દ્વારા તેમના વિસ્તારોમાં આવતા પરિવારોની મુલાકાત કેટલા દિવસે કરવાની રહે છે તો દર પંદર દિવસે નંબર એકતાલીસ એમ ટી પૂરું નામ શું છે એમ ટી પૂરું નામ શું છે તો ધ મેડિકલ ટર્મિનેશન્સ ઓફ પ્રેગનન્સી બરાબર એમટી પી એક્ટનું પૂરું નામ છે ધ મેડિકલ ટર્મિનેશન્સ ઓફ પ્રેગનન્સી આશાનું પૂરું નામ શું છે આશાનું પૂરું નામ શું છે તો એક્ટિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિટીસ બરાબર આ જે છે એ મિત્રો આઈએમપી છે બરાબર આઈએમપી છે એક આ બી આઈ એમ પી છે તો નોટ કરી લેવાનું આમ તો બધા જે પચાસ એમસી ક્યુ છે એ આઈએમપી છે બે વખત તમે રિમાઇન્ડ કરી લેશો બરાબર જે આરએમસી વીએમસી વીએમસી એસએમસીની જે એક્ઝામો છે એમાં ઘણો બધો એવો ઉપયોગ થઈ શકશે આગળ આપણે જોઈએ તો નંબર તેતાલીસ વિલેજ હેલ્થ ગાઇડ તરીકે કે ગામડામાં કોણ ફરજ બજાવે છે તો બધાને ખબર છે કે આશા વર્કર આશા વર્કર બરોબર એ તમને ખબર છે આશાનું ફૂલ ફોર્મ મેં હમણાં તમને કહી દીધું છે બરાબર એક્ટિવિટેટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિટેડ નંબર તેતાલીસ વિલેજ હેલ્થ ગાય તરીકે ગામડામાં કોણ ફરજ બજાવે છે તો આ આશા વર્કર બરાબર આશા કાર્યકર નંબર ચુમ્માલીસ પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા માટેનું સાધન કયું છે તો હાઇડ્રોમીટર બરાબર હાઇડ્રોમીટર આઈએમપી છે નોટ કરી લેજો બરાબર એક્ઝામમાં આવી શકે નંબર ચુમ્માલીસ પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા માટેનું સાધન કયું છે તો હાઇડ્રોમીટર હાઇડ્રોમીટર નોટ કરવું હોય તો કરી લઉું મિત્રો ઓથેન્ટિક માહિતી છે બરાબર નંબર પિસ્તાલીસ પાણીની વિશિષ્ટ ઘનતા કેટલી હોય છે પાણીની વિશિષ્ટ ઘનતા કેટલી હોય છે ઘણી વખત મિત્રો એક્ઝામમાં આવી ગયેલું છે બરાબર ટુ પોઈન્ટ ઝીરો જીરો બરાબર પોઈન્ટ ઝીરો 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 આગળ આપણે જોઈએ નંબર છેતાલીસ તો દૂધની વિશિષ્ટ ઘનતા કેટલી હોય છે દૂધની વિશિષ્ટ ઘનતા છે એ મિત્રો એક પોઈન્ટ ઝીરો ત્રીસથી માંડીને એક પોઈન્ટ ઝીરો અઠ્યાવીસ એક પોઈન્ટ ત્રીસથી એક પોઈન્ટ ઝીરો ત્રીસથી માંડીને એક પોઈન્ટ ઝીરો અઠ્યાવીસ સુધીની જે છે એ દૂધની વિશિષ્ટ ઘનતા છે આઈએમપી છે એક્ઝામ આવી શકે દૂધની ઘનતા માપવા માટેનું સધન કહ્યું છે એ તો બધાને ખબર છે કે લેક્ટોમીટર દૂધની વિશિષ્ટ ઘનતા માપી હોય તો લેક્ટોમીટર દ્વારા મપાય છે નંબર અડતાલીસ જમીનનું માપન બરાબર જમીનનું સોરી જમીનનું તાપમાન માપવા માટે કયું થર્મોમીટર કામ લાગે છે જમીનનું જે મિત્રો તાપમાન માપું હોય તો કયું થર્મોમીટર કામ લાગે છે તો સ્થલીય સ્થલીય છે એ જમીનનું તાપમાન માપવા માટેનું થર્મોમીટર છે તો આ બી તમારે નોટ રાખી લેવાનું છે કદાચ હવે એક્ઝામમાં આવી શકે એમ શીખ્યું બરાબર આગળ આપણે જોઈએ નંબર ઓગણપચાસ કારખાનાઓમાં રેડિયન્ટ બરાબર કારખાનાઓમાં રેડિયન્ટ ગરમી માપવા માટે કયું થર્મોમીટર વપરાય છે કારખાનાઓમાં રેડિયન્ટ ગરમી માપવા માટે કયું થર્મોમીટર વપરાય છે તો લેમ્પ લેમ્પ બ્લેક લેમ્પ બ્લેક બરાબર જે કારખાનાઓમાં રેડિયન્ટ ગરમી માપી હોય તો આ લેમ્પ બ્લેક છે એ કામ લાગે છે થર્મોમીટર નંબર પચાસ હવાની શીતળતા હવાની શીતળતાનું માપ કયા થર્મોમીટરથી માપાય છે હવાની જ્યારે શીતળતાનું માપ આપણે સોરી માપ છે બરાબર તો એ કાઢવું હોય તો કયા થર્મોમીટરથી માપાય છે તો કાંટા થર્મોમીટર કાંટા થર્મોમીટર બરાબર મિત્રો આ જે છે ને એ એસઆઈ એસઆઈની જે એક્ઝામ છે બરાબર બીએમસીની એમાં મહત્ત્વનો ભાગ ભજી શકે છે બરાબર તો આ નોટ કરી લેવાનું છે તો છતાં બી એક વાર રિમ આપી દઉં છું નંબર ઓગણપચાસ કારખાનાઓમાં રીડન ગરમી માપવા માટે કયું થર્મોમીટર વપરાય છે તો લેમ્પ બ્લેક નંબર પચાસ હવાની શીતરતાનું માપ કયા થર્મોમીટરથી અપાય છે તો કાંટા થર્મોમીટર મિત્રો આ જ એમ સીક્યુ છે બરાબર એ મહત્ત્વના પચાસ પોસ્ટ આઈએમપી એમસીક્યુ છે એ ઓથેન્ટિક પુસ્તક બરાબર એમાંથી લેવામાં આવ્યા છે તો તમને એક વખત બતાવી દઉં છું બરાબર જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો આપ વોટ્સએપ કરી શકો છો બરાબર વોટ્સએપ માટે છે એક્યાસી ત્રેપન જીરો ત્રેપન ચોપન સાત બરોબર તો આ જે છે એ નંબર પર આપ હાઈ કરીને બરાબર જે જે એકાવન પ્લસ એકાવન પ્લસ પીડીએફ છે બરાબર એકાવન પ્લસ પીડીએફ છે આ મંગાવવા માટે આપ જે વોટ્સઅપ નંબર છે બરાબર એક્યાસી ત્રેપન ઝીરો તેપન ચોપન સાત આના પર આપ એકસોને બરાબર એકસોને એક રૂપિયો તમારે પેમેન્ટ કરવાનું રહેશે બરાબર આ એકસોને એક રૂપિયો છે એ મિત્રો જે ગરીબ બાળકો છે એને શિક્ષણિક સહાયમાં ઉપયોગી થશે બરાબર એટલે આ જે તમારો એકસોને એક રૂપિયો છે ને એ મિત્રો વેસ્ટ પણ નહીં થાય અને એકાવન પ્લસ પીડીએફ છે એટલે કે મેક્સિમમ વન કે બરાબર એક હજાર કે એમ છે બરાબર એક હજાર એક હજાર પ્લસ એમ છે એ બી ઓથેન્ટિક બુકના બરાબર તો એ બી તમને ઘણું બધું એવું ઉપયોગી થઈ શકશે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ અને બેલ ઓકન રબાવી દેજો ફરી નવા વિડીયોમાં આપણે મળીએ તો રજા આપજો નમસ્કાર